શું છે અંદરનું તત્વ. ઘણા બધા તમારા મના મિત્રોએ વાત કરી કે ભાવનાથી કામ કરીએ છીએ, લાગણીથી કામ કરીએ છીએ. ભાવના તો બધામાં હોય, તમામ માનવોમાં હોય, લાગણી બધા માનવોમાં હોય. માતામાં લાગણી છે માટે તો બાળકનો ઉછેર કરે છે, શિક્ષકમાં લાગણી છે માટે તો બાળકને ભણાવે છે. એ લાગણીનું સ્વરૂપ શું છે, તમારી લાગણી કેવા પ્રકારની છે, એ લાગણીની ડેફિનેશન શું છે. એ જનરલ લાગણી નથી, એ અજંપાની લાગણી છે, અજંપાની ભાવના છે. તમને બધાને એક અજંપો છે કે આ સમાજ આમ ચાલવો જોઈએ, શિક્ષણ બરાબર નથી ચાલતું, આમ ચાલવું જોઈએ, ખેતી બરાબર નથી ચાલતી, આમ ચાલવી જોઈએ. એમ ઝવેરભાઈને થયું હશે ત્યારે લોકમંત સમજાયો હતો. ગાયની બ્રીડ બરાબર આમ નથી ચાલતી એમ રતિભાઈને થયું છે ત્યારે ગાયની બ્રીડ સુધરી હશે. આ એક અજંપો છે, પ્રવર્તમાન પરિસ્થિતિ બરાબર નથી અને એને સુધારવી જોઈએ, એવો એક અજંપો એ પાયાની ભાવના છે અને તેમાંથી કર્મશીલનો જન્મ થાય છે, સામાન્ય લાગણીમાંથી નહીં. પણ અજંપો તો આપણને ઘણા બધા વિશે હોય, અજંપો તો મરવા વિશે પણ હોય, પણ મરવાનો કોઈ વિકલ્પ નથી એટલે મરવાના કામ પર કોઈ કર્મશીલ કામ કરતા નથી. સ્વાસ્થ્યનો વિકલ્પ હોય માટે સ્વાસ્થ્ય પર કામ કરે છે. એટલે તમને જ્યારે જ્યારે અજંપો છે ત્યારે તમારા મનમાં કોઈ વિકલ્પ સ્પષ્ટ છે એ ખ્યાલ રાખો. કદાચ એ ક્રિસ્ટલાઇઝ નથી થયો, ખુલીને કહેવાયો નથી, પણ તમારા મનમાં વિકલ્પ તો ચોક્કસ છે. હું ભાવનગરમાં વિસી હતો આજથી 22 વર્ષ પહેલા, ત્યારે મારી પાસે એક બોર્ડ રાખતો હતો, આર યુ હિયર વિધાઉટ સોલ્યુશન ઓર આર યુ પાર્ટ ઓફ ધી પ્રોબ્લેમ. જે લોકો માત્ર અજંપો વ્યક્ત કરે છે ને, દેઆર પાર્ટ ઓફ ધી પ્રોબ્લેમ. પણ જેમની પાસે અજંપાનો વિકલ્પ પણ છે અને એ ક્રિસ્ટલાઇઝ થયો છે, એ વિકલ્પ પર કામ કરે. અને તમે બધા તમને જે ક્રિસ્ટલાઇઝ થયો વિકલ્પ એના પર કામ કરો. સવાલ પેલો રહેશે કે એ વિકલ્પ સાચો છે ખોટો છે, એમાં શું સુધારો કરવો, પરિસ્થિતિ બદલાતા શું સુધારો કરવો, આ બધું છે એની વાત આપણે કરશું. કાર્યક્રમ વગર કોઈ કર્મશીલ હોતો નથી, કર્મશીલની ઓળખ જ તેમના કાર્યક્રમો છે, એને વિશે તમે બધા જાણો છો બહુ રીતે. પણ છેલ્લે આવે છે કોઈ કાચું પાકું સંગઠન, માત્ર ભાવના કામ નથી કરતી. ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ પડે છે, માટે તમારે ટ્રસ્ટ બનાવવું પડે, માટે સોસાયટી બનાવવી પડે, એસોસિએશન ઓફ પર્સન બનાવવું પડે, ટ્રેડ યુનિયન બનાવવું પડે, નોન પ્રોફિટ કંપની બનાવવી પડે, કોઈક તો સ્ટ્રક્ચર બનાવવું પડે, કોઈક તો માળખું બનાવવું પડે. એકલી ભાવના કામ નથી કરતી એ સમજો. આ હું એટલા માટે કહું છું કે મેં કેટલાક ને બોલતી વખતે એવું સાંભળતા જોઈએ કે ભાવના બરાબર છે, બાકી બુદ્ધિજીવીઓ નાકામ આવે. ભાઈ તમે ગમે તેટલી 100% નિષ્ઠા સાથે મુંબઈની ટિકિટ લઈને દિલ્હીની ગાડી બેસી જાઓ તો કોઈ દિવસ મુંબઈ પહોંચવાના છો. એટલે જેટલી ભાવનાની જરૂર છે એટલી જ બુદ્ધિની જરૂર છે, એ યાદ રાખજો. જો એને તમે ગા દીધા કરશો તો તમે એક આખું વિશ્લેષણનું પાસું ખતમ કરી નાખશો. પ્રકાશ શાહ કે ઇન્દુકુમાર દાની કે ગૌતમ ઠાકર મારા મિત્રો છે અને મને ઘણી વાર કહે છે અમે ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે, અમે ધરણા કરવાના, તમે આવજો. એટલે ઓપ ના, તમે એ કરો, હું કર્મશીલ નથી, હું શિક્ષક છું. તમે ગાયક થઈને આવશો ત્યારે મલમ પટ્ટા હું કરીશ અને જરૂર પડે વિશ્લેષણ હું કરીશ. એ પણ એક રોલ છે, બુદ્ધિજીવીઓનો એક રોલ છે જે તમે પ્લાનિંગ કરી આપે છે અને એની પણ આપણે કેટલીક વાતો આજે કરશું. આજે આ પરિસ્થિતિ હોય તો એમાંથી કર્મશીલ પેદા થાય છે અને એ એનો એક સંકુલ છે. કર્મશીલ એવું સંકુલ છે કે જે આવા અજંપા વિકલ્પ કાર્યક્રમ અને સંગઠનમાંથી પેદા થાય છે. કેવા કર્મશીલો છે ગુજરાતમાં? અહીંયા જે બધા બેઠા છે મોટાભાગના ગાંધીવાદી સંસ્થાઓમાંથી આવેલા કર્મશીલો છે, પણ ગુજરાતમાં 4 પ્રકારના કર્મશીલો છે. પહેલા પ્રકારના કર્મશીલો છે તે સમાજ સુધારણાના કર્મશીલો છે, નર્મદથી માંડીને છેક અત્યાર સુધી જે સમાજ સુધારણાનું કામ કરે છે
એ બધા એમાં આવી જાય. કેટલીક સંસ્થાઓ પણ સમાજ સુધારણાનું કામ કરે છે, મહિલા સુધારાના કામો કરે છે, આદિજાતિ કલ્યાણના સુધારાના કામો કરે છે, આ બધા આવે છે. આ બધા એમ માને છે કે માણસે બદલવું જોઈએ. સમાજ સુધારાનો પાયાનો ખ્યાલ એ છે કે માણસનું વર્તન બદલાવવું જોઈએ, અને માણસનું વર્તન બદલીને તારૂબંધી કરવી જોઈએ, જુગાર નહીં રમવો જોઈએ, બધાએ ભણવું જોઈએ, સુધરવું જોઈએ, બધાએ સુધરવું જોઈએ. સમાજ સુધારણા સંસ્થાઓ ગુજરાતમાં ખૂબ છે. ગુજરાતમાં સમાજ સુધારણાનો ઇતિહાસ આખો લખાયો છે, તમારે થોડો જોઈ જવો છે. તમારા દરેકમાં થોડી ઘણી સમાજ સુધારણાની પ્રેરણા છે, એ તમારા વક્તવ્યોમાંથી મને દેખાયું છે. બીજા પ્રકારના જે છે તે માળખું બદલવા વાળા. સૌરાષ્ટ્રમાં બે પ્રકારના માળખા બદલાવના કામ થયા. એ 1956માં જે લેન્ડ રિફોર્મ્સ થયા તે તમારા મને ઘણા જૂના હશે અને યાદ હશે કે બાગખલીદારી, વિરાસદારી, ઇનામદારી જમીન પ્રથા હતી, એમાંથી ખેડે તેની જમીન થઈ અને વચેટિયા નાબૂદ થયા. આજે એ પટેલો પૈસાદાર બન્યા છે, જમીન સુધારાના વસ્તુઓ ન બન્યા. માળખું બદલાવાનો કોશિશ કોઓપરેટિવ સોસાયટી. ત્રિભુવનદાસ પટેલને ખ્યાલ ન આવ્યો હોત કે આપણે દૂધના ઉત્પાદનકર્તાઓ અને વપરાશકર્તા સાથે આરે મિલ કોલોની સાથે સીધા સાંકળી રહીએ તો આજે પણ કોલસનની ડેરી આણંદમાં હોત, વચેટિયાઓ નાબૂદ ન થયા હોત. એટલે જ્યારે તમે સ્ટ્રક્ચરલ એરેન્જમેન્ટ્સ તોડવાનો પ્રયત્ન કરો, આપણે ત્યાં હાયર સેકન્ડરી આવ્યું એ એજ્યુકેશનમાં સ્ટ્રક્ચરલ એરેન્જમેન્ટ, એટલે માળખું બદલવાનું કામ કરનાર પણ કેટલાક સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે. પણ આપણામાંના મોટાભાગના ટેકનો મેનેજરિયલ સ્વૈચ્છિક સંસ્થાઓ છે. ક્યાં તો પાણીનું કામ કરીએ છીએ, ક્યાં તો ખેતીનું કામ કરીએ છીએ, ક્યાં તો થોડું શિક્ષણની ટેકનોલોજીનું કામ કરીએ છીએ, ક્યાં તો પવનશક્તિનું કામ કરીએ છીએ. ટેકનોલોજી સુધારણા અને મેનેજમેન્ટ એવા કામ કરીએ છીએ. એનજીઓ પોતે સરકાર કરતાં વધુ એફિશિયન્ટ મેનેજમેન્ટ છે, માટે સરકારે ડિલિવરી સિસ્ટમ એનજીઓને આપી દેવી એવો જે ખ્યાલ આવ્યો મોરારજી દેસાઈના સમયમાં, એમાંથી મોટા પ્રમાણમાં એનજીઓ આ કામોમાં પડી. ટેકનોલોજી બદલવી, મેનેજમેન્ટ વધુ એફિશિયન્ટ કરવું, એનઆરએફ ફાઉન્ડેશન, આગાખાન રોલ સપોર્ટ પ્રોગ્રામ, આ બધી ટેકનો મેનેજરી હતી.